આગળ વાત કરીએ છોટાઉદેપુરની. છોટાઉદેપુર જિલ્લામાં થોડા સમય પહેલાં પાવીજેતપુરમાં 8 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો અને જેને લઈ અન્ય જિલ્લાના નદી નાળાઓ છલકાયા છે. તો આ તરફ ભારજ નદીમાં પણ પૂર આવતા ભારજ નદીના પુલ પર મોટી તિરાડો પડી ગઈ છે. આ સાથે નેશનલ હાઈવે 56ના પુલનું પિલ્લર પણ બેસી ગયું છે. તો પિલ્લર બેસી જતાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક રસ્તો સદંતર બંધ કરવામાં આવ્યો છે. હાલ આ પુલ પરનો પિલ્લર બેસી જતાં લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદને પગલે નદી નાળા પણ છલકાઈ ગયા હતા, ત્યારે ભારજ નદીમાં પણ પૂર આવ્યું હતું. આ પૂર આવવાને કારણે ભારજ નદી પરનો જે નેશનલ હાઈવે 56 ઉપર આવેલો પુલ છે, તે પુલને એક પિલર બેસી જવાની ઘટના સામે આવી છે. હાલ જે દ્રશ્યની અંદર દેખાઈ રહ્યો છે તે ભારજ નદી પરનો પુલ છે. નેશનલ હાઈવે નંબર 56 ઉપર સિહોદ પાસે આવેલો આ પુલ છે, જેનો એક પિલર પાણીના વહેણને કારણે બેસી જવાની ઘટના સામે આવી છે. જે દ્રશ્યની અંદર દેખાઈ રહ્યો છે, આ પિલર બેસી જવાના કારણે પુલની ઉપર મોટી તિરાડ પડી ગયેલી જોવા મળી રહી છે. આ જે પિલર છે તે નદીનો વેણ ભારે હોવાને કારણે પિલરો ખુલ્લા થઈ ગયા છે અને ખુલ્લા થઈ જવાના કારણે નીચેથી થોડોક બેસી જવાની પણ સામે આવી છે. વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે ગત મોડી રાતથી જ આ પુલ ઉપરથી વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવાની ઘટના સામે આવી છે. મહત્વની વાત એ છે કે અહીં આગળ જે 500 મીટરના અંતરે જ રેતી ખનન મોટા પાયે ચાલી રહ્યું છે અને તેને કારણે આ નદીનું ધોવાણ થયું છે અને નદીનું ધોવાણ થતાં આ પિલર બેસી જવાની ઘટના સામે આવી છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.